वंदे श्री हरि कृष्ण राजचरणं सर्वेश्वरं स्वामिनं मायापुरुष प्रेदकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्वारकं वंदे कारणकारणं विषसुतं मुक्तिप्रदं धामदं वंदे मुक्तमुनिन्द्र पादकमलं सदवृन्दचूडामणिं आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायण संज्ञकं च करुणा धाम प्रशान्ति प्रदं वंदे श्रीनंदकिशोर स्वामी चरणं श्री पंच सेवाव्रतम् श्री पंच सेवाव्रतम् श्री पंच सेवाव्रतम् बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सदगुरुदेव की जय। तारीख 5 मे 2021 बुधवार लोयाधाम न्यूजर्सी। શ્રી મુક્ત મુનિ ચરિત્ર કથાનો લાભ લઈ રહેલા લોયાધામ પરિવારના તમામ ભક્તોને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। મુક્તાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામીનો સંવાદ ચાલી રહ્યો હતો। સ્વામીએ દેવાનંદ સ્વામીને કહ્યું કે દેવાનંદ સ્વામી મહારાજની જે ઈચ્છા હશે એવું થશે, શ્રીહરિની જેવી મરજી, ગુરુદેવની જેવી મરજી એવું થશે, એ વિના બીજું કંઈ થવાનું નહીં। ત્યારે દંડી બોલ્યા, મુખ એમ છોડી આશ્રમને જાશું કેમ? સ્વામી, આપણે આશ્રમને કઈ રીતે છોડીશું? કોણ કહે છે વાત? દેવાનંદ સ્વામી કહે છે ભગત સ્વામીને કે આપણે આશ્રમને છોડીશું કઈ રીતે? પહેલા કઈ બીજી જગ્યા મળે તો આપણે છોડીએ ને આશ્રમ, આપણને કોઈ ઓળખતો નથી, બીજી કોઈ જગ્યા પ્રાપ્ત થઈ નથી, તો આપણે આશ્રમને કઈ રીતે છોડીશું? પહેલા રહેવા મળે બીજી જાગ તો જ થાય રામવાડી ત્યાગ, બીજી કોઈ જગ્યા મળે તો આપણે આ રામવાડીનો ત્યાગ કરીએ, માટે કરીએ કઈ તપાસ, મળે રહેવાનું જો આસપાસ,
માટે સ્વામી વિનંતી છે, તમે જો કહો તો આપણે આજુબાજુમાં બધી તપાસ કરીએ. જો સ્વામી આપણે આજુબાજુ કઈ તપાસ કરીશું તો કઈક ને કઈક આપણને મળી જ રહેશે. ત્યારે મુક્તાનંદ સ્વામી કે, દેવાનંદ સ્વામી તમારી સાચી વાત છે, હું તમને એ જ કહેવા માંગતો હતો, પરંતુ આપે મને જણાવી દીધું. મારા મનમાં તો એ જ હતું, ગુરુદેવ મારા હૃદયમાં એ જ સંકલ્પ કરાવે છે, આપણે આજુબાજુ ફરીશું તો ભગવાનને ગુરુદેવ કંઈક ને કંઈક કરી દેશે. માટે કરીએ કાંઈ તપાસ, મળે રહેવાનું જો આસપાસ, તો છૂટ્યા પ્રત્યક્ષ પાપ, વળી થાય નિરાંત અમાપ. દેવાનંદ સ્વામી કે, સ્વામી જો આ છોડી દઈશું તો જ આપણને આનંદ થશે. અને ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે, હા દેવાનંદ સ્વામી આપણે એવું જ કરીશું, કોઈ જો જગ્યા સારી મળી જશે આપણે ત્યાં રહેવા જતા રહીશું, તો આ જે દ્વેષીઓનો ઉપદ્રવ છે એનાથી આપણને શાંતિ થશે અને ભણવામાં કોઈ ખલેલ પહોંચશે નહીં. પછી એમ વાતો કરીને દેવાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી આરામમાં સીધા આવ્યા. બીજા દિવસે સવારે જાગી નિત્યક્રમ પૂર્ણ કરી પાઠશાળાએ પાઠ લઈ અને પછી જ્યારે ભોજનનો સમય થયો, કેતા ભિક્ષા માગવાનો સમય થયો, ત્યારે ભિક્ષા માગવા ગયા. શું કરવા ગયા? ભિક્ષા માગવા ગયા. પછી એક દિવસે બપોરે લેવા મધુકરી એક હોરે નીકળ્યા બેઉ મુનિઓ સાથે, લઈ હાથ જોડીને સંગાથે. પછી બંને સંતો ક્યાં નીકળ્યા? ભગત ભિક્ષા લેવા ગયા. ભિક્ષા લેવા ગયા અને ભિક્ષા લેવા ગયા, ભિક્ષા લેતા 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 કોઈ જગ્યાએ મળે, કોઈ જગ્યાએ ન મળે, અને કોઈ જગ્યાએ મળતું તો સ્વામી પાસે કોઈ દુખ્યો આવતો તો તરત એમને આપી દેતા. એટલે પોતા કોના ઘેર આવ્યા? એમાં એક ઘર હતું, સત્સંગના પાયા નાખવા હતા ને, જેને નિમિત્ત ઘર બનાવતું ને, જેના દ્વારા આખો સત્સંગ દો ચલાવો હતો, સત્સંગના પાયા નાખવા હતા, જેને નિમિત્ત કરવા હતા, જેનું કલ્યાણ કરવું હતું, એવા સુંદરજી દીવાનનું ઘર પસંદે કર્યું. કોનું? ત્યારે દીવાને તણાજી માત, ત્યારે એક ઘરે બંને મુનિઓ ભિક્ષા લેવા પહોંચ્યા. અને એ ઘર કોનું હતું? સુંદરજી દીવાનનું ઘર હતું. ભુજના જે રાજા હતા ને, એ રાજાના દીવાન કોણ હતા? સુંદરજી. એટલે એમના ઘેર પહોંચ્યા. સ્વામીને તો કઈ ખ્યાલ નહીં, આમ તો બધું ખ્યાલ હોય, પરંતુ આ જગતમાં જ્યારે આવે ત્યારે જણાવવાના દે. એટલે સ્વામી એક ઘરે આવ્યા અને એક ઘરે આવ્યા દેવા ભિક્ષાન સાક્ષાત. અને ત્યારે સ્વામીએ જ્યાં ડેલી ખખડાવે છે ત્યાં એ ઘરમાંથી બહાર નીકળે છે. એક બાઈ કોણ નીકળે છે? સુંદરજી સુતારશીના માતુશ્રી. કોણ? સુંદરજી સુતારના માતુશ્રી બહાર આવે છે અને આવે છે ત્યાં જોવે છે તો આ બે સંતો હતા. કોણ હતા? રૂપાબાઈ બહાર આવ્યા અને બહાર આવીને જોયું તો બે સંતોના દર્શન થયા. અને સંતોના દર્શન જેવા થયા ને, એમના રોમ રોમ પુલકિત થઈ ગયા. એમને અતિશય આનંદ થઈ ગયો, આવા સંતો મારે ઘેર. ઘણીવાર સંતોને દર્શન કર્યા છે મેં, અને ઘણીવાર સંતો મારા ઘેર ભિક્ષા પણ લેવા આવે છે, પરંતુ આ સંતોને જોઈને જ મને કંઈક લાગે છે કંઈક અલૌકિક જ છે. આ સંતો જોઈ સંતને થયા પ્રસન્ન, વળી આપતા બોલ્યા. અને સંતોએ કીધું, આમ જોડી ખુલી હતી અને
રૂપાબાઈ તો પેલા ઘડીક તો દર્શન કરી રહ્યા, અને દર્શન કરીને કીધું કે ઉભા રહ્યો મહાત્મા, ઉભા રહ્યો તમે, હું હમણાં આવું, તમે જતા ના રહેતા, તમારામાં કઈક દર્શન અલગ મને થાય છે. ત્યારે સ્વામી કે બેનબા કઈ હોય તો આપજો. પેલા તો સ્વામી કે ને તે પેલા જ રૂપાબાઈ કહી દીધું. શું કીધું? ઉભા રહેજો મહાત્માજી, હું હમણાં આવું. તારા બંને સંતો ઉભા રહ્યા, અને જ્યાં રૂપાબાઈ અંદર જાય છે અને જે કઈ ઘરમાં અન્ન પડ્યું હતું એ લઈને આવે છે, અને લઈને કોની જોડીમાં નાખે છે? સંતોની જોડીમાં નાખે છે. જ્યાં સંતોની જોડી આમ ખુલ્લી થાય છે ને ત્યાં રૂપાબાઈ એ જોડીમાં અન્ન મૂકીએ છે, અને અન્ન મૂકીએ છે ને ત્યાં રૂપાબાઈને થઈ ગયું આ કઈક સંત અલૌકિક છે. આવા મેં સંતના દર્શન નથી કર્યા, આજે મારી ઘેરે આવ્યા છે ને એ અલૌકિક સંત છે, આનામાં કંઈક વિશેષ છે. આ કોઈ વિશેષ છે, કોઈ દેવ જેવા લાગે છે, મારું ઘર પાવન કરવા આવ્યા છે તો હું કેમ અવસર ન લઈ લઉં. અરે રૂપાઈબાઈ જ્યાં અન્ન મૂકીએ છે ને જોડીમાં, ત્યારે અતિ અતિ રોમાંચિત થઈને અન્ન આપે છે અને કહે છે કે મહાત્માજી તમારે વધારે કઈ અન્ન જોઈએ છે? શું કીધું? તમારે કઈ વધારે અન્ન જોઈએ છે? તમારે બીજું કઈ જોઈએ છે? ત્યારે સ્વામી કહે, ના ના બેનબા, અમારે કઈ વધુ નથી જોતું, આટલું મળી ગયું અમને, બહુ થઈ ગયું, અમારું આજનો દિવસ પૂર્ણ થઈ જશે, આટલું આપ્યું ને એ જ અમારા માટે બહુ મોટી તમારી દયા છે, રૂપાબાઈને કીધું. અને આવું જ્યાં સ્વામી કીધું ને ત્યાં રૂપાબાઈના હૃદયમાં એવો ધ્રાસક્યો થયો, આ કઈક મોટી વિભૂતિ છે, આ મારે ઘેર આવ્યા છે કે ઓલ્યા પુરુષ છે, નહીતર આવું હોય નહીં, આ વાસ્તવિક સંત છે, આ વાસ્તવિક સંત છે. એટલે રૂપાબાઈને અધિક થવા લાગ્યું, આ કઈક મોટા છે, હું ઓળખી નથી શકતી, મારે આને ઓળખવા છે. શું કીધું? શું વિચાર કરે છે? આને મારે ઓળખવા છે. અને એટલા બધા પ્રભાવિત થયા સ્વામીનું વાક્ય સાંભળીને, એટલું પ્રભાવિત થયા રૂપાબાઈને થવા લાગ્યું કે ઘણા બધા સાધુઓ મારે ત્યાં આવે છે, ઘણા બધાને મેં ભિક્ષા આપી છે, ઘણા બધા અન્ન આપ્યું છે, ઘણા બધા ધન આપ્યું છે, કોઈને મેં વસ્ત્ર આપ્યા છે દીકરાને કેવરાઈને, અહીં ક્યારેક ન આવે કોઈ ભિક્ષા લે તો હું જાતે દેવા જાઉં છું, તો બધા માંગ 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 જ કરતા હોય છે. પરંતુ આ સાધુ તો કંઈ માગતા જ નથી, અને જેટલું આપ્યું મેં તો એટલું કહી દીધું, બસ તમારો આટલો મોટો ઉપકાર, તમારી દયા છે. આવું તો મેં કોઈ તકી સાંભળ્યું નથી, કોઈ તકી નથી સાંભળ્યું. એટલે તરત જ રૂપાબાઈને થઈ ગયું કે આને તો હું જેટલું દઉં ને એટલું ઓછું છે, આને જેટલું દઉં ને એટલું ઓછું છે. એટલે ફરી વાર ઘરમાં ગઈ જે કઈ હતું ને બધું જ અન્ન સ્વામીને આપી દીધું, જેટલું કઈ ભોજન બનાવ્યું હતું ને એ બધું જ કોને આપી દીધું? સ્વામીને આપી દીધું. સ્વામીને આપીને પછી એમ કીધું રૂપાબાઈએ કે મહાત્માજી તમારે કઈ બીજું જોતું હોય ને તો મને કહેજો. શું કીધું? બીજું કઈ જોઈતું હોય તો કેજો, નિશંક થઈને તોય તમારે કઈ જોતું હોય ને તો અમને જણાવજો, તમે ચિંતા ના કરતા. ના ના બેનબા, તમે આટલો અન્ન આપ્યું ને એ જ તમારું બહુ મોટું દાન છે. રૂપાબાઈ કે આ મોટું દાન નથી મારા માટે, મને આપના દર્શન થઈને હૃદયમાં કઈક અલૌકિક અનુભૂતિ થાય છે, તમે તો અમારા ઘરને પાવન કર્યું, અમારું અન્ન હતું અમે તમને આપ્યું તો અમારું અન્ન પવિત્ર થયું અમારા માટે, આજ અમને આનંદ છે, આજે અમને આનંદ છે કે સાચા સાધુને અમે અન્ન આજે આપ્યું. અત્યાર સુધી ગમે તે આવતા તેને આપી દેતા હતા, પણ અમને આવી અનુભૂતિ નહોતી થતી, આજે અમારું અન્ન સાર્થક થયું. અને વાલા મુક્તો
અન્નદાન એ બહુ મોટું દાન છે. અન્નદાન એ બહુ મોટું દાન છે. અને દાન આપવું ને પહેલા તો દાનની વ્યાખ્યા સમજવી જોઈએ કે ધર્મ બુદ્ધિથી પુણ્યના અર્થે કોઈ પણ વસ્તુ આપીને એનું નામ શું કહેવાય? દાન કહેવાય. અને દાન જ્યારે આપીએ ને, આમ તો વાસ્તવિક દાન તો એને જ કહેવાય કે જ્યારે કોઈ પણ વસ્તુ આપણે કોઈ પણને આપીએ ને, ત્યારે પોતાની જે સ્વત્વપણું છે એ જો નિવૃત્તિપૂર્વક હોય ને તો જે દાન સાર્થક કહેવાય છે. એવું ન થવું જોઈએ કે મેં આને દાન આપ્યું છે તો મારો હક હતો, મારું હતું, અને એ મારી પાસે ભીખ માંગવા આવ્યા હતા અને મેં આપ્યું એને. પણ જ્યાં સુધી એવો ભાવ છે ને ત્યાં સુધી એ દાનનો કોઈ અર્થ કહેવાતો. તમે એકવાર કોઈને દાન આપી દીધું પછી આપણો કોઈ અધિકાર કહેવાય? એ જો નિસ્વાર્થ ભાવે, નિષ્કામ ભાવ આપેલું જે દાન હોય ને એ વાસ્તવિક દાન કહેવાય છે, વાસ્તવિક દાન કહેવાય છે. અને જે અન્નદાન કરે ને, અને મહારાજની પણ એ જ ઈચ્છા કે જે અન્નદાન કરે ને એ બહુ મોટું દાન કહેવાય છે. આમ તો દાન તો ઘણા બધા પ્રકારના હોય, અન્નદાન હોય, ધનદાન હોય, વસ્ત્રદાન હોય, બ્રહ્મ વિદ્યાનું દાન હોય, સદવિદ્યાનું દાન હોય, મોક્ષનું દાન હોય, કૃપાનું દાન હોય, દયાનું દાન હોય, ઘણા બધા દાનના પ્રકાર છે, ઘણા બધા ઘણા બધા. અને તમે કેવા ભાવથી આપો છો ને દાન એ બહુ મહત્વનું છે. તમે કેવા ભાવથી દાન આપો છો ને એ બહુ મોટું છે, બહુ મોટું છે. દાનના ત્રણ પ્રકાર છે. કેટલા કેટલા? આજે આપણે એ વાતને સમજવાનો પ્રયત્ન કરીશું કે અન્નદાન રૂપાબાએ સ્વામીને કર્યું અને સ્વામી પણ અન્નદાન ગ્રહણ કરે છે એની સામે મુક્તાનંદ સ્વામી કઈ રીતે દાન એ રૂપાબાઈને આપે છે એ પણ આપણે આજે જોવું છે. રૂપાબાઈએ તો દાન આપી દીધું અન્નનું, પણ સામે પણ મોટા પુરુષનું કેટલું મોટું દાન હોય છે ને આજે એમાં એને આપણે એમાં પ્રકાશ પાથરવો છે. વચનામૃતના આધારે, ગોપાળન સ્વામીના ગીતા ભાષ્યના આધારે, મુક્તાનંદ સ્વામીના જે વ્યાસસૂત્રો પર લખેલું બ્રહ્મસૂત્ર ભાષ્ય રત્નમના આધારે, કેના આધારે? કે મહાપુરુષનું દાન કેટલું મોટું હોય છે, જ્યારે અલ્પજીવ થોડુંક જ આપતો હોય એ પણ એની પર કૃપા થઈને ભગવાન એની પાસે કાર્ય કરાવતા હોય, એનું કલ્યાણ કરવું એટલા માટે થતું હોય છે બધું આ. પણ મહાપુરુષનું દાન કેટલું મોટું હોય છે અને મુમુક્ષુનું કેટલું મોટું યોગદાન હોય છે ને એ અન્નદાનમાંથી આજે આપણે શીખવું છે. તો ગોપાળાનંદ સ્વામીએ દાનના ત્રણ પ્રકાર ગીતા ભાષ્યમાં કહ્યા છે. કેટલા પ્રકાર? એક સાત્વિકના દાન, સાત્વિક દાન, એક રાજસ દાન, એક તામસિક દાન. અધ્યાય 17. આ 17મામાં 20મો શ્લોક છે. ગીતા શ્રીમદ ભગવદ્ ગીતા છે એમાં 20મો, 21મો, 22મો શ્લોક છે. દાતવ્યમ ઇતિ યદ્દાનમ દીયતે નુપકારિણે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. અર્થાત પ્રત્યુપકાર રહિતાય પાત્રાય વસ્ત્ર વસ્ત્ર અન્ન ધનાદીનામ યથા યોગ્યમ યદ્દાનમ દીયતે તત્ સાત્વિકમ દાનમ સ્મૃતમ. આ ગોપાળન સ્વામી કહે છે ગીતા ભાષ્યમાં. સ્વામીએ ભાષ્ય લખ્યું ને ગીતા ઉપર. કોઈ પણ સંપ્રદાય હોય એ ક્યારે સાર્થક કહેવાય? જ્યારે પ્રસ્થાંતરી ઉપર ભાષ્ય લિખિત થતા હોય ત્યારે. આપણા સંપ્રદાયમાં ત્રણ ભાષ્ય છે. કયા કયા? બ્રહ્મસૂત્ર ભાષ્ય રત્નમ કોણે રચ્યું છે? સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ. કહેતા આપણા સૌ કોઈની માં એમણે બ્રહ્મસૂત્ર ભાષ્ય રત્નમની રચના કરી છે. ગીતા ભાષ્ય અને ઉપનિષદ ભાષ્ય આ બેની રચના કોણે કરી છે? સદગુરુ શ્રી ગોપાળન સ્વામીએ કરી છે. ગોપાળન સ્વામી કરી છે. બહુ સરસ છે, ગજબનું છે, વાંચવા જેવું છે. એ
એટલે સાચી જ્ઞાન એને કહેવાય સ્વામી. એક એ છે કે માત્ર પરમેશ્વરની પ્રસન્નતા માટે દ્વારિકા વગેરે પવિત્ર તીર્થોમાં, ગ્રહણ વગેરે પુણ્યકાળમાં અને સતશાસ્ત્રમાં કહેલા લક્ષણવાળા સત્પુરુષ રૂપી સત્પાત્રમાં તેની પાસેથી કોઈ પણ બદલાની આશા રાખ્યા વિના અન્ન, ધન, વસ્ત્ર વગેરેનું યથાયોગ્ય દાન દેવું તે સાત્વિક દાન છે. કોઈ પણ અપેક્ષા ભગત રાખ્યા વિના માત્ર ને માત્ર ઠાકોરજી મહારાજને પ્રસન્ન કરવા માટે કોઈ પણ તીર્થમાં જ્યારે પણ ગ્રહણ હોય, પુણ્યકાળ હોય ત્યારે, અને શાસ્ત્રમાં કહેલા જે સત્પુરુષના લક્ષણ, એ લક્ષણવાળા જે સત્પુરુષ હોય એ સત્પાત્રમાં એની પાસેથી કોઈ પણ સત્પુરુષને પણ દાન આપીએ ત્યારે પણ સત્પુરુષ પાસે પણ કોઈ પણ પ્રકારની આશા નહીં રાખવાની. મોટું છે ને આ ગોપાળાન સ્વામી વ્યાખ્યા કરે છે. બાપા જો જો કેટલી વ્યાખ્યા ગજબની છે ને. સત્પુરુષને આપીએ, ભગવાનને આપીએ ત્યારે પણ કોઈ પણ પ્રકારની આશા નહીં રાખવાની. કોઈ પણ પ્રકારની આશા નહીં કે હું આમને અન્ન આપું છું, હું આમાં ધન આપું છું, હું આમાં વસ્ત્ર આપું છું કે કંઈ પણ સેવા કરું છું, પણ કોઈ પણ પ્રકારની આશા નહીં કે હું આપીશ તો મારી પર ભગવાન કૃપા કરશે, હું આપીશ તો સત્પુરુષ મને આશીર્વાદ આપશે, હું આપીશ તો સંતો પ્રસન્ન થશે, હું આપીશ એક ભગતને મદદ કરીશ તો ભગત મને મદદ કરશે. કોઈ પણ પ્રકારની આશા નહીં, કોઈ પણ આશા નહીં, કોઈ પણ આશા નહીં. ઘણા બધા મંદિરમાં દસમો ભાગ કરતા હોય, વીસમો ભાગ કરતા હોય, અન્નદાન કર્યું હોય, સદાવ્રત ચાલતું હોય, એમાં અન્નદાન કર્યું હોય કે મારા તરફથી $200, મારા તરફથી $500, મારા તરફથી 5,000, મારા તરફથી 10,000, મારા તરફથી 11,000, અને નામ ના લઈએ અને હાર ના પહેરે તો કેવું થાય ભગત? હે, શું થાય ભગત? આજે તમે ઘણી વાર આવો તો નહીં કહેતા કે મારું નામ ના કહેતા હો જાહેરમાં, મારું નામ ના કહેતા જાહેરમાં હો, ના કહેવો તમે? એ નિર્માની પડાનું. પરંતુ ઘણાકને શું થાય કે નહીં, અને આમ ઇન્ડાયરેક્ટલી રીતે કેવરાવે કે મારું નામ લખાવ્યું છે ને થાળમાં, મારું નામ શિયામાં લખાવ્યું છે, મેં ચેક આપી દીધો છું, મેં ભેટ મેલી દીધો. કોઈ ડાયરેક્ટલી રીતે, કોઈ ઇન્ડાયરેક્ટલી રીતે, બુદ્ધિશાળી સમાજ જાણીતો જાય, ક્યારેક ઓલો વધુ પડતું જાણી જતો હોય, કોઈ ઓછું જાણતો હોય, એવું હોય. એટલે કોઈ પણ પ્રકારની આશા રાખ્યા વિના સ્વામી કે સત્પુરુષને કંઈ પણ આપીએ છીએ તો પણ કોઈ પણ પ્રકારની આશા ન રાખી કે મને સત્પુરુષ આમ કરી દે, મને સંતો આમ કરી દે, મને આ ભક્ત આમ કરી દે, મને ઠાકોરજી મહારાજ આમ કરી દે. જો એવો આમ કરી દે એવી જ્યાં ભાવના આવે છે ને તો બધું જ દાન તમારું વ્યર્થ, વ્યર્થ, વ્યર્થ ને વ્યર્થ. હું એ ઉપર પ્રકાશ પાથરવા માંગુ છું કે રૂપાબાઈનું દાન કેવું છે ને, એ રૂપાબાઈ કેવા ભક્ત છે ને, એ દ્વાર કેવું કામ કરાવવા માંગે છે એ તરફ હું લઈ જાઉં છું. એટલે સત્પુરુષને કોઈ પણ દાન આપીએ તો આશા ન રાખવી એ સાત્વિક જ્ઞાન કહેવાય. કેવું? સાત્વિક. બીજું છે રાજસમ દાનમ વદતિ કેતા યત્તુ પ્રત્યુપકારાર્થમ ફલમ ઉદ્દિશ્ય વા પુનઃ દીયતે ચ પરિક્લિષ્ટમ તદ્રાજ સમુદાહરિતમ. કેતા અંતકરણ ક્લેશ સહિતમ તથા ભવિતિ તથા ધનાદીનામ યત પુનર્દાનમ દીયતે તદ્દાનમ તુ રાજસમુદાહરિતમ. આને હું દાન આપીશ, રાજસદાનની વ્યાખ્યા થાય છે, આને હું દાન આપીશ તો તે મને મદદ ક્યારે કરશે? હું કીધું ભગત સ્વામી ગોપાળાન સ્વામી શું કહે છે જો, હું આને દાન આપીશ ને તો મને ક્યારેક મદદ કરશે એવી બદલાની અપેક્ષાથી, અથવા હું દાન કરીશ ને તો મને સ્વર્ગની પ્રાપ્તિ થશે, મને પુત્ર નથી તો પુત્રની પ્રાપ્તિ થશે, મારી પાસે કંઈ પશુ નથી, ઘર નથી, ગાડી નથી, બંગલા નથી કે કીર્તિ નથી, યશ નથી, તો બધું મને પ્રાપ્ત થશે, હું જે ઈચ્છા કરીશ એ બધું આ લોકો મને આપશે, હું એને કંઈક આપીશ તો મને કંઈક એ આપશે, એવા ફળની ઈચ્છાથી
અને એ પણ પરાણે, સ્વામી કહે છે એ પણ પરાણે અને એ પણ કચવાતા મને ધનાદિકનું જે દાન કર્યું ને એ રાજસિક દાન છે. કયું જ્ઞાન છે? રાજસિક દાન છે. હવે બોલો, હવે આપણે વિચાર લેવાનું કે કઈ કેટેગરીમાં આવીએ છીએ. આ ગોપાલન સ્વયંના શબ્દ છે ગીતા ભાષ્યમાં, અયમ પુરુષો મમોપકારમ કરિષ્યતિ ઇત્યયમ અર્થમ ઉદ્દિશ્ય અનુસંધાય અથવા ફલમ સ્વર્ગપુત્ર પશ્વાદિકમ દાન ફલમ ઉદ્દિશ્ય. આ કોઈ પણ પ્રકારની ભાવના ઉત્પન્ન થાય છે ને, પોતાની ઈપ્સિત વસ્તુ પ્રાપ્તિ મને જો મન લાગે છે ને તો કયું દાન છે? એ રાજસિક દાન છે. એમાં ભગવાનનું પ્રધાનપણું કે સત્પુરુષનું પ્રધાનપણું, નિષ્કામ યોગ, નિસ્વાર્થ ભાવ, બધું ખંડિત ત્યાં થઈ ગયું. ત્યાં શું આવ્યું? સત્વની સુખ, નિજ સુખ આવી ગયું. શું આવ્યું? નિજ સુખ. અને સ્વાર્થ બંધાઈ ગયો. જે સ્વાર્થ બંધાય એ કયું દાન? રાજસિક દાન. ત્રીજા દાનની ગોપાળાન સ્વામી વ્યાખ્યા કરે છે, તામસમ દાનમ વદતિ અદેશ કાલે યદ્દાનમ અપાત્રભ્યશ્ચ દીયતે અસત્કૃતમ અવજ્ઞાતમ તત્તામ સમુદારિતમ. કેતા કે અપવિત્ર સ્થળે, સૂતક વગેરે અપવિત્ર સમયે, કુપાત્ર એવા જે અસત્પુરુષ એને જે દાન કરવું ને એ તમોગુણી દાન છે. કયું જ્ઞાન છે? તમોગુણી દાન છે. અને દેશ, સમય, પાત્ર વગેરે બધા જ સારા હોય છતાં ચંદન પુષ્પ વગેરેથી આદર સત્કાર કર્યા વિના કે પ્રેમભાવના વગર તિરસ્કાર કરીને દાન દેવું તે પણ તમોગુણી દાન છે. ગોપાળન સ્વામી કહે છે ગીતા ભાષ્યમાં, જો તો કરત સ્વામી શું કહે છે કે દેશ, સમય અને પાત્ર બધું જ સારું હોય. અમને દેશકાળ હારા ના હોય ભગત. તમારે 10-12 મોટલ હોય ને 5-6 મોટલ હોય ને 3-4 સ્ટોર હોય ને તમારે તો બિલ્ડર હોય ને તમારે તો સુખી જ હોય ને બધી રીતે. તમે જોવા જાઓ તો તમારે તો વીટી પહેરી હોય ને, ચેન પહેરી હોય ને, લક્કી પહેરી હોય ને, શૂઝ પહેર્યા હોય ને, સૂટ પહેર્યો હોય ને, ગોગલ્સ પહેર્યા હોય. હા એવો હોય, અમુક તો ઉપરથી એકદમ સારા દેખાય અને ઘરમાં કાંઈ હોય ને ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, અને અમુક ઉપરથી સારા દેખાય ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, અમુક તો મોટી મોટી હાઈફાઈમાં રહેતા હોય, ગાડી બંગલામાં, અને જીવન સાદું હોય. પણ દેશકાળ સારા હોય, બધું સારું હોય, છતાં પણ દાન ન કરે, અને કરે તો પણ એવું માનીને દાન કરે, કહેતા હા ભિખારી છે, ભિખારી મારે દાન દેવું પડશે, અને પછી કાંઈ નથી, તિરસ્કાર કરે. ઘણા બધા દાન કરે તિરસ્કાર નહીં કરતા. હમણાં અમુક તો દાન કરે ને તો આખી જિંદગી હમળાવે, આખી જિંદગી હમળાવે ને હમળાવે. મેં આને 5 રૂપિયાનું દાન કર્યું હતું, આ 5 રૂપિયાની મેં જ્યારે ખુરશી લેવાની ત્યારે ખુરશીના પૈસા એ નહોતા મંદિરમાં કે એ ભક્ત પાસે, તો મેં એ ખુરશી લેવા માટે પૈસા આપ્યા હતા. કેટલા આપ્યા હતા? 11 રૂપિયા લખ્યા હતા. કેટલા? 11 રૂપિયા લખાયા હતા. પંખો નહોતો, તમે પંખા લખવા માટે 21 રૂપિયા લખાયા હતા. કેટલા? પણ એ 21 જન્મ સુધી યાદ રાખીએ. કેટલા? એમ કહેતા એ ના કરે ને બેસ્ટ છે, એ ના કરે એ બેસ્ટ છે, અને સુખ ફરક ભગવાનનો પ્રસાદ લઈને જતો રહે એ બહુ બેસ્ટ છે. પરંતુ દાન એવું કરવું, પોતાનો સ્વાર્થ ઓગાળીને, પોતાનો કોઈ પોતાની કોઈ પણ આશા હોય એ બધી છોડીને દાન કરો ને, એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન છે. કેતા સાત્વિક દાન એ મોટા મોટું દાન છે. આ રૂપાબાઈ સ્વામીને જે દાન કરે છે ને એ કયું દાન કરે છે? સાત્વિક દાન કરે છે. કયું? સાત્વિક દાન કરે છે. રૂપાબાઈને સ્વાર્થ હતો, હું આ સ્વામીને, હું મુક્તાનંદ સ્વામીની જોડીમાં અન્ન મૂકીશ તો મને બહુ મોટી પ્રાપ્તિ થશે. રૂપાબાઈને એવો સંકલ્પ હતો કે હું દાન કરીશ તો મારો દીકરો સુંદરજી છે, દીવાન છે રાજાના, તો રાજાની જગ્યાએ બેસી, એવો સ્વાર્થ હતો? હતો કે રાજા થઈ જશે મારો દીકરો? હતો નહોતો. એવું હતું કે ચાલો ઘરે બધું સારું છે તો અમારા આખા ગામ અમારું માનતું થઈ જાય, આખું ગામ અમારું માનતું થઈ જાય આ સ્વામીના આશીર્વાદથી,
કારણ કે પ્રભાવિત તો થઈ ગયા હતા રૂપાબાઈ સ્વામીના દર્શનથી, આ બહુ મોટા યોગી છે, તો સહજ છે કોઈકને કોઈક મહાપુરુષના દર્શન કરે ના પ્રભાવિત થઈ જાય કે ચાલો ચાલો બહુ મોટા છે, કંઈક તો આપણને અહીંથી પ્રાપ્ત થશે. એક ભક્તની વાત કહી દઉં તમને, હજી તો ભક્ત નહીં, ગુણ બુદ્ધિવાળા, એટલે આ સત્ય ઘટના છે. આવું તો ઘણું બધું હોય છે, આ તો તમને એક દિશ માત્ર ખાલી જણાવી દઉં. એક હજી ગુણ બુદ્ધિવાળા, એમને ગુરુજીના દર્શન થયા, એટલે ગુરુજીના દર્શન થયા ને એટલે પછી એને એમ થયું કે આ લોયાધામ પરિવાર બહુ મોટો છે, અહીં બધા ભક્તો બહુ સારા છે, ભક્તિવાળા છે, જ્ઞાનવાળા છે, અને બહુ સારા છે, અહીં હરિભક્તો સાધુ બહુ સારા છે. એટલે ધીરે 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 એને વર્તમાન ધર્યા ગુરુજી પાસે, કંઠી તિલક ચાંદલો, પૂજા કરે, બહારનું ખાય નહીં, અને ધર્મ તમારા પાળે તો તમારા ગજબનો ધર્મ પાળે, ગમે ત્યારે બોલાવે ત્યારે આવી જાય પાછા. આવું 8-10 મહિના સુધી ચાલ્યું, એટલે અહોભાવ તો થાય. હવે સહજ છે કોઈ કે તિલક ચાંદલો કરતા થઈ જાય, નવા નવા હરિભગતો ગુણ બુદ્ધિવાળાને પૂજા કરતા થઈ જાય, તમારું માન એને પછી આવતા થઈ જાય, બરાબર, એટલે સહજ છે થાય. પછી તો અહોભાવ તો થાય, શું ભગત છે શું ભગત. પછી 10-11 મહિના જે વીતા પછી જે રીલ ચાલુ કરી એને કે સારું ગુરુજી, ગુરુજીનો એક તો દયાળુ સ્વભાવ, ગુરુજીનો અતિશય દયાળુ સ્વભાવ, અતિશયમાં અતિશય જો દયાળુ સ્વભાવ ગુરુજીમાં જોવા જેવો છે. એટલે ધીરે ધીરે પછી તો કહેવા લાગ્યું કે ગુરુજી મારી માથે આટલું બધું છે, બહુ દુઃખ સંસારમાં છે. ગુરુજી કે ભગવાન અમે પ્રાર્થના કરશું, તમે ચિંતા કંઈ કરતા નહીં. પછી ધીરે 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 પછી આમ ઇનડાયરેક્ટલી તે કહેવાનું ચાલુ કર્યું કે થોડુંક કહો જો ને ગુરુજીને કે હમણાં બહુ મંદી આવી છે, અને જ્યારથી આ નોટબંધી થઈ છે ને 2000ની, ત્યારથી બહુ માટે વિપરીત મારી માથે વિપરીત કાળો સર્જાય છે, કે આ જમીનનો ધંધો ચાલુ કર્યો છે ને ત્યાંથી મારો લોસમાં લોસ જાય છે, બધું શું જાય છે લોસ જાય છે. જો કંઈક સંસ્થા મદદ કરે ને તો બહુ સારું. શું કીધું? આ સંસ્થા કંઈક મને મદદ કરે ને તો બહુ સારું. એટલે ધીરે ધીરે પછી એને આવું બધું કહેવાનું ચાલુ કર્યું ને આ બધું કરવાનું ચાલુ કર્યું. પછી એને હા તો સહજ છે, હવે જોયા વિચારના તો કાંઈ તો કરાય નહીં, જો જોયા વિચાર કાંઈક કરીએ તો બીજું કાંઈક થઈ જાય, અને ભગવાનની આજ્ઞા વિરુદ્ધ, સત્કૃષ્ણની આજ્ઞા વિરુદ્ધ તો કાંઈ કરાય નહીં, કશું જ ના કરાય, કારણ કે કરીએ તો બહુ મહત પાપ લાગે અને મહત દુઃખ આવે, આપત્તિ બહુ મોટી સર્જાય, કારણ કે વ્યવહાર કાર્ય છે, વ્યવહાર કાર્ય જોઈ વિચારીને કરવું જોઈએ. વ્યવહાર કાર્યમાં જેમ વડીલ સંતો હોય એની દેખરેખમાં બધું હોય, હરિભક્ત એના દેખરેખમાં હોય બધું, એટલે એમને સાક્ષીએ બધું કરવાનું હોય. એટલે આને બધું ધીરે ધીરે ચાલુ કર્યું, ચાલુ કર્યું, ચાલુ કર્યું, ચાલુ કર્યું, ચાલુ કર્યું, ચાલુ કર્યું, બહુ ચાલુ કર્યું. પછી ન થાય ને કોઈ મદદ, હા એ પણ વાત પાકી છે, એની માટે પ્રાર્થના કરી ગુરુજીએ, અને સારું પણ ઘણું બધું થઈ ગયું અને ઘણું બધું સ્ટેબલ પણ થવા લાગ્યું. પછી પૈસા આવવા લાગ્યા, પૈસા આવવા લાગ્યા ને પછી એની પાસે તો પૈસા આવવા લાગ્યા ને પછી જેને પૈસા આપવાના હતા ને ઉધાર જેની પાસે લીધે ને તો એને આપે નહીં, શું કરે? આપે ને. આ હું શોર્ટકટમાં બધું પતાવું છું, હિસ્ટ્રી તો બહુ મોટી લાંબી છે, તમે સાંભળો તો તમારે તો તમને તો હસવું આવે એવું છે, પણ હું શોર્ટકટમાં પતાવું છું. એટલે એને તો પછી પૈસા આવવા મળે ને જે ઉધારીઓ હતા બધા ઉધારીઓ લેવા આવ્યા, પણ એને આપે જ નહીં, આપે જ ને, ભેગા કરતા રહે, ભેગા કરતા રહે, ભેગા કરતા રહે. કોઈ પણ આવે, એના મિત્ર આવે તોય પણ, એમાંથી એકને તો આત્મહત્યા કરી, એકે તો આત્મહત્યા કરી લીધી, કંઈક આ પૈસા આપતા નહોતા અને બિચારી એને ઉધાર્યા હતા, આને એટલે આ લેવા જાય પણ આ કહે કે નહીં મળે, નહીં મળે, હમણાં નહીં, નહીં હમણાં નથી મારી પાસે, હમણાં મારી પાસે નથી. એટલે એને ઘરમાં પછી બહુ મોટું દુઃખ આવ્યું અને કંઈ પૈસાની સગવડ થતી નહોતી, પછી એને આત્મહત્યા કરી લીધી આના લઈને. એટલે આત્મહત્યા કરી લીધી પછી આ તો પૈસાવાળો થતો ગયો, થતો ગયો, થતો ગયો, તો પાછો ધીરે ધીરે ડાઉન થતો ગયો. જે પૈસા હતા ને બાધા પાછા બધા જવા લાગ્યા અને દુઃખ આવવા લાગ્યું, અને દુઃખ લાગ્યું પાછો એ ઇનડાયરેક્ટલી રીતે વાત કહેવાનું ચાલુ કર્યું કે આરું મારે આવું થયું, મારે આવું થયું, મારે આવું થયું. પછી એટલું કહેવાયું કે આ બધું થયું છે ને એ તમને કૃતજ્ઞના કારણે થયું. શું થયું? કૃતજ્ઞના કારણે થયું, તમારા પાપે કરીને થયું. કેટલાય દુઃખી જીવો એને કારણે થયું, કેટલાય તમને સાચા દિલથી મદદ કરી હોય, દાન કર્યું હોય, સાચા સમજીને તમને આપ્યું હોય, તમે કોઈની આતડી દુભાઈ અને હાય લીધી, એના કારણે બધું ભોગવવું
પડે. એટલે વાસ્તવિક રીતે તો એવું હોય છે કે દાન છે ને એ જ દાન સાચું કે આપ્યું પછી કઈ યાદ કરવાનું હોય નહીં. એટલા માટે જ ઋગ્વેદમાં મંત્ર છે, ઉતો રહી પ્રીણતો નો પદસ્ય તા પ્રીણન મરડી તારમ વિંદતે. કેતા મોટા મોટું જો દાન હોય ને એ અન્નનું દાન છે. કેનું દાન છે? અને જે અન્નનું દાન આપે છે ને ક્યારેય ખૂટતું નથી, ક્યારેય ખૂટતું નથી, ક્યારેય એને ખૂટતું નથી. અને જ્યારે અન્ન ધનનું દાન ન કરનાર માણસને કોઈ સુખ આપવાળો મળતો નથી. જે કોઈ અન્નનું અને ધનનું દાન નથી કરતો ને એ દુઃખી અવશ્ય થાય. ભગત જોજો, જે જે વ્યક્તિ ભગવાનને દસમો અને વીસમોથી ભાગ કરતો એને દુઃખ આવે. જોજો, ભગવાનનો ભક્ત થઈને ગરીબ હોય તો ચાલો વીસમો કાઢે, ચાલો ત્રીસમો કાઢે, વધુ થઈને ત્રીસમો કાઢે, અતિશય હોય તોય. આમ તેવું ના હોય વીસમો ના, વીસમો નીકળી જ જતો હોય, બરાબર. અને વીસમો ના કાઢતો હોય, દસમા ન કાઢતો હોય, અને કદાચ એ પણ ન કાઢે ને પણ પોતાના ઘેર કોઈ દુખ્યો આવતો હોય, એને અન્ન પણ ના આપે ને કંજુસાઈના કારણે, તો દુખ્યો થાય 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 ને થાય. હોય એ બધું એની પાસેથી જતું રહે. એટલે દાન છે ને બહુ મોટું પુણ્ય છે. દાન એ બહુ મોટું પુણ્ય છે. એ દાનમાં પણ મોટા મોટું દાન હોય તો અન્નદાન, અને એ અન્નદાન આ રૂપાબાઈ મુક્તાનંદ સ્વામી જે આપ્યું એ કયું દાન હતું? સાત્વિક દાન, નિસ્વાર્થ ભાવ વાળું હતું, નિસ્વાર્થ યુક્ત હતું, કોઈ પણ પ્રકારની ભાવના નહોતી. અને મુક્તાનંદ સ્વામી પણ સામે એટલું મોટું દાન આપવા માંગતા હતા ને એ આપણે હવે જોયું વચનામૃતના આધારે. પ્રથમનું 29મું, પ્રથમનું 73મું અને અંત્યનું 37મું. કયું કયું ભગત યાદ રાખજો? પ્રથમનું 29મું, પ્રથમનું 73મું અને અંત્યનું 37મું. એમાં પ્રથમનું 29મું વચનામૃતમાં મહારાજ એમ કહે છે કે જેમ સાંદીપની નામે બ્રાહ્મણ તેનો પુત્ર તે નરકથી મુકાયો, અને વળી જેમ 5 વર્ષના ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરવા માંડી ત્યારે વેદાધિકના અર્થની સહેજે સ્ફૂર્તિ થઈ, એવી રીતે અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન તેની ઈચ્છાએ કરીને તથા તે ભગવાનને વરદાને કરીને અથવા અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાનના એકાંતિક સાધુ તેના વરદાને કરીને જે રૂઢી બુદ્ધિ થાય તેને ભગવાનની કૃપા જણવી અને રૂઢા સાધુનો સંગ કરે ને પોતે પોતાને વિચારે કરીને જે સારો થાય તેને તો પુરુષ પ્રયત્ન કરી કહીએ. શું આવ્યું ભગત આમાં વાત? સાંદીપની નામના એક બ્રાહ્મણ હતા, એમનો પુત્ર નરકમાં હતો. નરકથી કોને ભગવાને મુકાવ્યા ને? ભગવાન જ્ઞાતા લેવાય અને પછી એ મુકાયો. પછી જેમ 5 વર્ષના ધ્રુવજી એને ભગવાનની સ્તુતિ કરી અને સ્તુતિ કરીને વેદાધિકના જે અર્થ હતા એમને સ્ફૂર્તિ થઈ, એવી રીતે શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન એની ઈચ્છા કરીને ભગવાનના વરદાને કરીને અથવા શુદ્ધ ભાવ કરીને પ્રસન્ન થયા જે ભગવાનના સાધુ એને કરીને રૂઢી બુદ્ધિ થાય છે. અહીં વાત છે રૂઢી બુદ્ધિ થવાની. શું રૂઢી બુદ્ધિ થવાની? એ રૂઢી બુદ્ધિ મારે અન્ન સાથે ત્યાં લઈ જવાની, એટેચ કરવાની છે. એ રૂઢી બુદ્ધિ ક્યારે થાય? ભગવાનની કૃપા ક્યારે થાય? કે જ્યારે અતિ શુદ્ધ ભાવે સેવા કરીએ, તો અતિ શુદ્ધ ભાવે સેવા કરીએ. તો જો અતિ શુદ્ધ ભાવે સેવા ન કરો તો રૂઢી બુદ્ધિ થાય નહીં અને ક્યારેય ન થાય. અને ભગવાનની કૃપા પણ એની ઉપર થાય. તો રૂપાબાએ અન્નદાન મુક્તાનંદ સ્વામીને કર્યું. સાંભળજો ધ્યાનથી, રૂપાબાએ મુક્તાનંદ સ્વામીને અન્નદાન કર્યું તો મુક્તાનંદ સ્વામી પણ એમની ઉપર કૃપા કરી, એમની ઉપર દયા કરી અને એમના દ્વારા સત્સંગના પાયા ભુજમાં નાખવા હતા અને ભગવાનની તરફ એમને લઈ જવા હતા
અને રામાનંદ સ્વામી તરફ લઈ જવાતા એટલે એ ઘરને નિમિત્ત બનાવી અને ઘરને નિમિત્ત બનાવી અને રૂપાબાઈનું ઘર પાવન કર્યું, પાવન કર્યું, પાવન કર્યું. અને રૂપાબાઈ નું ઘર નિમિત્ત કર્યું તો એ પણ એમને એમ ના થયું. અંત્યના બીજામાં મહારાજ કે સત્પુરુષનો યોગ થાય છે, એ પણ કંઈક પૂર્વ જન્મનો એનો યોગ હોય તો એને આ જન્મમાં થતો હોય છે. એટલે કેટલી એમને સાધના હશે, એને કેટલાય જન્મથી ભગવાનને સંતને પ્રસન્ન કરવા હશે, ત્યારે એમના ઘેર આ મુક્તાન સ્વામી સૌ પ્રથમ ભિક્ષા માગવા ત્યાં ગયા અને રૂપાબાઈનું ઘર પવિત્ર કર્યું અને અન્ન ગ્રહણ કરીને એની ઉપર કૃપા વરસાવવા માંગતા હતા. સ્વામી શું કરવા માંગતા હતા? કૃપા વરસાવવા માંગતા હતા. સ્વામીને અન્નની ખોટ હોય કોઈ દિવસ તમે વિચાર તો કરો. હવે સ્વામી ધારે તો ગમે એટલે એને ઘરે બીજું ઘર ઘણા બધા હતા તો ખરા જ, હતા તો ખરા જ, ઘણી બધી જગ્યાએ જતા હતા અને લેવા જતા હતા, અને લેવા જતા હતા તો અન્ન લેવા જતા હતા. અને જ્યારે રૂપાબાઈ પાસે મુક્તાનંદ સ્વામી અન્ન લેવા આવ્યા બરાબર, અને રૂપાબાઈ અન્ન આપ્યું અને રૂપાબાઈ એમ પૂછ્યું કે બીજું કાંઈ જોતું હોય ને તો મને તમે નિશંક કહેજો. શું કીધું? નિશંક કહેજો તમે મને, કે ચિંતા ના કરતા, તમારે કાંઈ જોતું હોય ને તો મને કહેજો. એ વાક્ય ક્યારે નીકળે? ભગત અહોભાવ થયો હોય ત્યારે, અને એને કોઈ પ્રકારની આશા ના હોય, કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ના હોય ત્યારે ને. નકર આટલું બધું અન્ન આપી દીધું, અન્ન આપી દીધું તો પછી કોઈ દાડો કોઈ એમ વ્યક્તિ કે કઈ જોતું હોય તો એમ કહેજો. કોઈ કહે ભગત હે કે આજે ટિફિનની સેવા આટલી ચાલે છે, સદાવ્રતની સેવા ચાલતી હોય, ગુરુજીએ કેટલું બધું દાન કરે નહીં કરતા તે ચાલતું હોય તો ક્યારેય ઘણા બધા કહે છે કે જરૂર હોય તો કહેજો. આજે આપણા પરિવારમાં ઘણા બધા એવા હરિભક્તો છે કે હોય તો કહેજો, કાંઈ સેવા હોય તો કહેજો, પણ તમે જોજો પછી કોઈ આપ્યા પછી એમ ના કે કંઈ વધું હોય તો કાંઈ કહેજો. એમ એ કોણ કે જે સમર્પણ પૂરેપૂરો થઈ ગયો છે, જેને કોઈ એવું છેદ નહીં કે આ મારું તારું એમ જ માને છે, આ બધું ઠાકોરજી મહારાજનું છે, મોટાનું છે, અને ઠાકોરજી મહારાજનું મોટાનું છે, જેને એવી ભાવના છે ને એને થાય કંઈ હોય તો કહેજો, કાંઈ હોય તો કહેજો, કાંઈ હોય તો કહેજો. અને બીજું એવી પ્રકારનું હોય કે કોઈને કહેવું જ ના પડે, ઓલા સાધુને અને મોટાને ના પાડી પડે, ભગવાનને ના પાડી પડે, બસ હું કે હું કહું ત્યારે તમારે દાન કરવાનું, ત્યાં સુધી તમારે દાન કરવાનું નહીં. એ જે ને એ બહુ મોટી ભાવના છે, એ બહુ મોટી ભાવના છે. એ જે ઓલા ઓલો ગરીબ ભગત મહારાજ માટે, મોટા માટે, સંસ્થા માટે મરી મીટતા હોય અને એના માટે જ બધું હોય, એટલે એનો તો પૂરેપૂરો અધિકાર જ ના હોય, સંપત્તિ ઉપર કે ઘર ઉપર કોઈ અધિકાર જ પોતાનો ના હોય. એ એમ જ માને કે બધું મહારાજનું મોટાનું છે, મહારાજને મોટાને જેમ કરવું એમ કરે. એ કાલે રસ્તા ઉપર લાવે તો હું, રસ્તા ઉપર ન લાવે તો ગાડીમાં બેહાડે તું, ગાડીમાં ન બેહાડે તો પણ શું, એવા પ્રકારના પણ હોય. એક પ્રકારના એવા પણ હોય, ના કીધું કે રાજી સિદ્ધાંત અને તામ સિદ્ધાંત તો સત્સંગમાં બહુ ઓછું હોય, બહુ ઓછું હોય, એ ક્યાંક કોઈ જગ્યાએ હોય તો આપણને ખ્યાલ પણ ન હોય. પરંતુ બે પ્રકારનું, એક તો સંતો કે ત્યારે કરે, અને એક તો કોઈને કહેવું પણ ના પડે અને ઓટોમેટિક બધું ટાઈમે ટાઈમે એ કરી નાખતા હોય, અને એકને તો ના પાડી પડે કે તમે હવે બસ, ના પાડવી પડે એવું તો બહુ ધા ઓછું હોય, એ બહુ ઓછું હોય. સમજાય કે આપણે તો શિક્ષાપદની આજ્ઞા પ્રમાણે રહેવું એમાં શોભનીય છીએ. મહારાજે કીધું 10મો ને મધ્યમ હોય તો 20મો એ બરાબર છે, પરંતુ ઓલું તો ઉત્તમ પ્રકારનું છાકું, એની સમજણ ઉપર ડેવલપ હોય છે, જેને ઉત્તમ નિરકલ્પ સ્થિતિ હોય આખી, અને જેને મહારાજને મોટા ઉપર બધું છોડ્યું હોય. અને એ વાત, એ પણ વાત પાકી છે, જેને ઠાકોરજી મહારાજ ઉપર અને મુક્તાનંદીય પરંપરાના સદગુરુ સંતો ઉપર અને મોટા સદગુરુ ઉપર અને સંતો ઉપર છોડી દીધું છે ને, ભક્તો ઉપર છોડી દીધું છે ને, એની મહારાજ રક્ષા કરે 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 ને કરે. મુક્તાનંદીય પરંપરાના સદગુરુ સંતો રક્ષા કરે 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 ને કરે, ગુરુજી રક્ષા કરે કરે ને કરે ને કરે જ, અને સંતો પણ ભક્તો પણ એની ખબર રખાવે 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 ને રખાવે. કે પેલો ભક્તો દુખી નથી ને કાંઈ જોજો. એટલે કેતા કૃપા મુક્તાનંદ સ્વામીને એની ઉપર ઉતારવી હતી, રૂપાબાઈ ઉપર.
અને રૂપાબાઈ દ્વારા સુંદરજી સુતાર પાસે, સ્વામી તો જાણતા હોય ને ભાઈ આ દિવાન છે રાજાને, એમ ના જાણતા હોય, બધું જાણતા હોય, હા જેને મોટા મોટા રાજાઓ નમતા હોય અને મોટા મોટા રાજાની ઓળખાણ હોય એમને તો ભુજના રાજાની કઈ વાત જ ના કહેવાય ને. એટલે સ્વામીને કૃપા વરસાવી હતી અને એ પણ પાત્ર એવા રૂપાબાઈ સામે હતા, એમનું દાન પણ બહુ મોટું હતું, એટલા માટે એ કૃપા વરસાવી હતી ને, એટલે એ ઘરને નિમિત્ત બનાવ્યું અને ત્યાંથી સત્સંગના પાયા નાખવા હતા ને, એટલા માટે ઘરને નિમિત્ત બનાવ્યું, એ બનાવ્યું અને સ્વામી દ્વારા એ અન્ન ગ્રહણ કરવામાં આવ્યું અને સ્વામી અન્ન ગ્રહણ કર્યું અને રૂપાબાઈ કીધું કઈ હોય તો મને કહેજો, કઈ હોય તો મને કહેજો. એ જે કહેજો ત્યારે કીધું ને, ત્યારે સ્વામીના જે શબ્દ છે અને પ્રથમનું 73મું વચનામૃત છે અને અંત્યનું જે 37મું છે એના દ્વારા આપણે સમન્વય આવતીકાલે કરીશું. અહીં કથા પૂર્ણ કરી છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.